ગાંધીનગરમાં સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાળ હજુ પણ યથાવત છે. આજે વઢવાણ સહિત શહેરી વિસ્તારના સ્કૂલ રિક્ષા ચાલકોએ સરકાર અને આરટીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલે કે સ્કૂલ રિક્ષા ચાલકો દ્વારા પહેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે અને પછી તેના પર કાર્યવાહી થાય તો હડતાળ પાડીને ધમકી આપવામાં આવે છે. ત્યારે સ્કૂલ રિક્ષા ચાલકોની આ દાદાગીરી કેટલી યોગ્ય છે? શાળાઓમાં વાહન વ્યવહારના નામે ચાલી રહેલી આ ઇજારાશાહી રોકાવી અત્યંત જરૂરી છે. ત્યારે સવાલ એ થાય છે કે હડતાળના કારણે પરેશાન થતા વિદ્યાર્થીઓ અને તેમના લાચાર માતા પિતા માટે લડનારું શું કોઈ નથી? શું આરટીઓ તેમની કામગીરી કરે તેમાં હડતાળ કરવાની? બાળકોની સુરક્ષા માટે કોઈ નિયમનું પાલન કરાવે તો તેમાં ખોટું શું છે? આ રીતે છાશવારે હડતાળ કરવાથી બાળકોના અભ્યાસ પર જે અસર પડે છે તેની જવાબદારી કોણ લેશે? તો પહેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે, કાયદાનું પાલન નથી કરવામાં આવતું અને જ્યારે આરટીઓ દ્વારા કાર્યવાહી કરાય તો આવી રીતે હડતાળ પર ઉતરી જવાનું જેથી વિદ્યાર્થીઓ અને માતા પિતાને પણ મુશ્કેલી પડે છે. અને આક્ષેપ કરાઈ રહ્યા છે કે ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તો શું નિયમોનું પાલન કરાવે તે ખોટી રીતે પાલન કરાય છે? બાળકોની સુરક્ષા માટે નિયમોનું પાલન કરાવવામાં આવે તો તેમાં ખોટું શું છે? જે રીતે આપ જોઈ રહ્યા છો હડતાળમાં સરકાર અને આરટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે,